અસ્પૃશ્યતાની નાબૂદી માટે આપણે નિર્ણયાત્મક ઝુંબેશ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરવાના રહેશે. અસ્પૃશ્યતાને શક્ય તેટલી ઝડપે અને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સર્વાંગી પગલાઓ વિચારવા અને તે અંગે ભલામણ કરવા માટે સરકારી અને બિનસરકારી સભ્યોવાળી ઉચ્ચ કક્ષાની એક સમિતિ રચવાનું સરકાર વિચારી રહી છે. આ કાર્ય પરત્વે આપણે તાકીદે ધ્યાન આપવાનું રહેશે અને આ અનિષ્ટ સામેની લડત માટે અસરકારક વ્યૂહ ગોઠવવાનો રહેશે. વળી જેઓ સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે અને જેમણે પદ દલિતના ઉત્કર્ષ માટે જીવન અર્પણ કર્યું છે, તેમણે તો આ કાર્યમાં ખાસ જવાબદારી લેવાની છે અને મને વિશ્વાસ છે કે તેઓ તે પ્રશસ્ય રીતે અદા કરશે. ફકરો. તમે સૌ જાણો છો કે સરકારે ભૂતકાળમાં કલેક્ટરો, જિલ્લા પોલીસ વડાઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખોને રાજ્યમાં અને ખાસ કરીને ગામડાઓમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાતને અગત્ય આપતી કેટલીક સૂચનાઓ પણ આપેલી છે. અન્ય બાબતોની સાથે સાથ જે ગામના કૂવામાંથી હરિજનોને વિના રોકટોક પાણી ભરવા દેવામાં ન આવતું હોય તેવી પંચાયતોની ગ્રાન્ટ અટકાવવાની તેમજ સૂચના આપવામાં આવેલી છે. અસ્પૃશ્યતાનો ગુનો આચરનારાઓ સામે કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓને જાતે જ આ પગલાં ભરવા જણાવી દેવામાં આવેલું છે, તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે પોતાના ગામમાં અસ્પૃશ્યતા નાબૂદી માટેની સરકારની વિવિધ સૂચનાઓનું પાલન કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ બને તો તેવી પંચાયતોને સુપરસીડ કરવા માટેની દરખાસ્તો મોકલી આપવી. આ બધી સૂચનાઓ અને કાયદાકીય જોગવાઈઓ છતાં પરિસ્થિતિ સંપૂર્ણ સંતોષકારક નથી. મને કહેતા દુઃખ થાય છે કે જેમના માથે સરકારી નીતિનો અમલ કરવાની જવાબદારી છે તેમના માટે આ સારી છાપ ઊભું કરતું નથી. સરકારે કાયદાનો અમલ કરવા અને દૂષણને નાબૂદ કરવા મક્કમ છે. અસ્પૃશ્યતાના આચરનારાઓ સામે સખ્ત હાથે કામ લેતા તે અચકાશે નહીં. અસ્પૃશ્યતાને લગતી બાબતોમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની કામગીરીને જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓની અંગત જવાબદારી ગણવાનું અમે હવે ઠરાવ્યું છે. અમે એ પણ નક્કી કર્યું છે કે હરિજનોના રક્ષણ અને કલ્યાણ માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે.